ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 7 ભારતીય અર્થતંત્ર. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાતંત્ર્ય પહેલા ભારતીય અર્થતંત્ર જોઈ ગયા. હવે જોઈએ આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતનું અર્થતંત્ર. શું સ્વાતંત્ર્ય બાદના ભારતીય અર્થતંત્રની અંદર પેલી માથાદીઠ આવૃત્તિ, તો અહીંયા આગળ માથાદીઠ આવૃત્તિ 2014 ના એક અહેવાલ મુજબ 2013 ની અંદર ભારતની માથાદીઠ આવૃત્તિ 51% હતી. જ્યારે ચીનની 11,470 રૂપી, પાકિસ્તાન 4,650, બાંગ્લાદેશની 2,780. આ 4 અલ્પ વિકસિત રાષ્ટ્રોની આવકમાં સવાલ હતો. એ સૌથી વધારેમાં વધારે રાષ્ટ્રીય આવક હતી નોર્વે 63,909 કરોડ, જ્યારે અમેરિકાની 53,000 કરોડ, સમય જર્મની 43,000 ડોલર, ઇંગ્લેન્ડની 35, ચીનની 11. તો એ પ્રમાણે જોવા જઈએ તો વિકસિત દેશોની રાષ્ટ્રીય માથાદીઠ આવક, માથાદીઠ આવક વધારે જોવા મળે છે, અને અલ્પ વિકસિત દેશોમાં આવક ઓછી જોવા મળે છે. કારણ કે અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં વસ્તીનું પ્રમાણ પણ વધારે છે, જ્યારે વિકસિત રાષ્ટ્રોમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે અને વિકાસ વધારે છે. એટલે અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં શું અલ્પ વિકસિત રાષ્ટ્રની અંદર જે આવકનું પ્રમાણ સામાન્ય રીતે જોવા જઈએ તો કંઈ ઓછું નથી, પરંતુ અલ્પ વિકસિત રાષ્ટ્રોની અંદર જે વસ્તીનો વધારો છે, વસ્તીની પ્રમાણ વધારે છે, અને એમાં પણ ગરીબ વર્ગ, બેકાર વર્ગ એનું પ્રમાણ વધારે છે. દાખલા તરીકે ભારતની વાત કરીએ તો ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. લગભગ ભારતની અંદર 25% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. 25% લોકો, જે અમેરિકાની કુલ વસ્તી જેટલું થાય છે. અમેરિકાની કુલ વસ્તી બરાબર ભારતમાં એટલી ગરીબી છે. તેથી એ ગરીબોની લોકોની જરૂરિયાત સંતોષવા પાછળ ભારતનો મોટા ભાગની રાષ્ટ્રીય આવક વપરાઈ જાય છે. વિકસ થવા માટે મૂડીરોકાણ કરી શકતા, એટલે ભારતની માથાદીઠ આવક સ્વાતંત્ર્ય પછી ઓછી ગઈ. ખેતી ભારતમાં આઝાદી પહેલા 72% લોકો ખેતી કરતા હતા, જે 2001 માં 54% થયા, અને 2013-14 માં 49% થયા.
આની પરથી એ કહી શકાય કે જે પ્રમાણમાં આઝાદી પહેલા લોકો ખેતી પર નિર્ભર હતા તેના પ્રમાણમાં ખાસ ઘટાડો થયો નથી. એટલે ખેતી પર નિર્ભર લોકોનું પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો ન હોવાથી અને સાથે સાથે ખેતી પર પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. પ્રચ્છન્ન બેકારી અને તેને કારણે થઈને વધારે લોકો રોકાયેલા છે અને આવકનું પ્રમાણ ઓછું છે. તો અહીંયા આગળ તેમનું આવકનું પ્રમાણ ઓછું હોવાથી બેકારીનું પ્રમાણ વધારે હોવાથી અને ભારણ વધારે હોવાથી અન્ન ઉત્પાદકીય વસ્તીનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. એટલા માટે ભારતમાં આઝાદી પછી પણ ખેત ઉત્પાદનનો વધારો થયો છે. માથા દીઠ અનાજની પ્રાપ્તિમાં વધારો થયો છે, પરંતુ જોઈએ તે પ્રમાણમાં હજી વધારો થઈ શક્યો નથી. કારણ ખેત ઉત્પાદનનું પ્રમાણ ખેત ઉત્પાદનનો વૃદ્ધિ કરતા વસ્તી વૃદ્ધિનો દર વધારે જોવા મળે છે. એટલા માટે ભારતમાં ખેતીમાં પૂરતા પ્રમાણમાં માથાદીઠ અનાજની પ્રાપ્તિ પણ ઓછી જોવા મળે છે. તો આની ઉપરથી એ સાબિત થાય છે કે ભારતની અંદર આઝાદી પછી પણ ખેતીનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નથી. ત્યારબાદ છે ઉદ્યોગ. તો 1951 ની અંદર ભારતની અંદર 10.6% લોકો ઉદ્યોગમાં રોજગારી પૂરી પડતી હતી, જે 2001 18% થઈ છે. 10%-18% સુધી પહોંચી શક્યા છે, જે 11-12 તે 24% થઈ છે. અને રાષ્ટ્રીય આવકમાં 50-51 કુલ આવકમાંથી 16% આવક ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતી હતી, જ્યારે 2001 27% અને 2014 28% થઈ છે. આવી રીતે ઉદ્યોગોમાંથી શરૂઆતના સમયમાં જે આવક પ્રાપ્ત થતી હતી રાષ્ટ્રીય આવકમાં તેનું પ્રમાણ વધ્યું છે અને રોજગારીમાં પણ તે પ્રમાણ વધ્યું છે. 1951 ઉદ્યોગમાંથી કુલ રોજગારીમાંથી માત્ર 10% રોજગારી પ્રાપ્ત થતી હતી, તેનું પ્રમાણમાં વધારો થયો છે, જે 28% સુધી પહોંચેલું છે. એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો જે ઉદ્યોગોનો પહેલા ઓછો હતો તે વધીને એ પણ 26% સુધી પહોંચ્યું છે. એટલે કહી શકીએ કે રાષ્ટ્રીય આવક અને ઉદ્યોગમાંથી મળતી રોજગારી બંનેના પ્રમાણમાં વધારો થયેલો જોવા મળે છે. એકવાર જોઈ લો વિદ્યાર્થીઓમાં.
સેવા ક્ષેત્ર એટલે આપણે કહી શકીએ સેવા પૂરી પાડતા વ્યવહાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાણ, આ બધી સેવાઓ કે જેને આપણે સેવા કે ક્ષેત્રમાંથી પણ રોજગારી પ્રાપ્ત કરી શકાય છે. 1951 સેવા કે ક્ષેત્રમાંથી 70% લોકો રોજગારી પ્રાપ્ત થતી હતી, જે 2001માં જે તે થઈ છે 25%, 2011માં થઈ છે 27%. એટલે કે સેવા કે ક્ષેત્રમાંથી રોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે અહીં આગળ સેવા કે ક્ષેત્રમાંથી ખેતીની કક્ષાએ 70% લોકો રોકાયેલા છે, એના પ્રમાણમાં સારા એવા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થાય છે. જે 1951 ની અંદર ખેતી ક્ષેત્રે જે 72% લોકો રોકાયેલા હતા, રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો ઓછો હતો, તેની જગ્યાએ સેવાકીય ક્ષેત્રમાં 68% લોકો રોકાયેલા છે, પણ રાષ્ટ્રીય આવકનો ફાળો તેનો વધારે છે. એટલે આની પરથી એ સાબિત થઈ શકે છે કે પ્રાથમિક ક્ષેત્ર ખેતી કરતા દ્વિતીય ક્ષેત્ર ઉદ્યોગ અને તૃતીય ક્ષેત્ર સેવાકીય. ખેતી કરતા પહેલે પ્રાથમિક ઉદ્યોગ કરતા દ્વિતીય અને તૃતીય ક્ષેત્રમાંથી વધારે પ્રમાણમાં રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે, ઓછા ટકા રોકાયેલા છે, છતાંય વધારે રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરી શકાય છે. બરોબર. ત્યારબાદ છે વસ્તી. ૧૯૦૧માં ભારતની વસ્તી હતી માત્ર 23.84 કરોડ, એકમાં જે 1951માં તે થઈ છે 36.1 કરોડ. જો એકમાં માત્ર 23 કરોડ અને 51માં માત્ર 36 કરોડ, તો 50 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી માત્ર 13 કરોડનો વધારો થયો છે. પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો 1901 અને 51 પછી 2001 પછીના 50 વર્ષના સમયગાળા દરમિયાન
ભારતની વસ્તી થઈ છે 102.7 કરોડ, જે 2011 અને 121 કરોડ, આપણો અંદાજે 5% દરેક વસ્તી વૃદ્ધિનો દર છે. એનો મતલબ એ થયો કે ભારતની વસ્તી એટલી વાર્તાના રાજકુમાર જેવી છે કે રાજાનો ઉંમર જેવો રાતે ના વધે તેવો દિવસે વધે, દિવસે ના વધે તેવો રાતે વધે. તો ભારતની વસ્તી આવી રીતે અવિરતપણે વધ્યા કરે છે. પહેલા 50 વર્ષના સમયગાળે માત્ર 13 કરોડ વધી હતી, અને પછીના 50 વર્ષના સમયગાળા દરમિયાન 66 કરોડ વધારો થયો છે. પહેલા 50 વર્ષમાં માત્ર 13 કરોડ વધારો થયો હતો, અને બીજા 50 વર્ષમાં 66 કરોડનો વધારો થયો. એટલે કે ભારતનો વસ્તી વૃદ્ધિનો દર એ ઊંચો છે. માટે ભારતની રાષ્ટ્રીય આવકની સરખામણીમાં વસ્તી વૃદ્ધિ દર વધારે હોવાથી માથાદીઠ અનાજની પ્રાપ્તિ ઓછી થતી જોવા મળે છે. બરોબર વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો? તો આજે આપણે આટલું રાખીએ છીએ. એકવાર આ જોઈ લો મુદ્દા. આજના હોમવર્કમાં તમારે આ મુદ્દા તૈયાર કરવાના છે અને જોઈને વાન બનાવતા રહેજો વિદ્યાર્થીઓ. સ્વાતંત્ર્ય પછીનો ભારતીય અર્થતંત્રના 5 મુદ્દા તૈયાર કરવાના. બરોબર, આટલું રાખીએ છીએ આપણે. હોમવર્ક કરતા રહેજો અને વાંચતા પણ રહેજો.